છો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય ગુજરાતી પ્રથમ સત્રમાં પાઠ 1 ભણીશું, જે ચિત્રપાઠ છે મેળામાં. તમે બધા બાળકો મેળામાં ગયા હશો. છેલ્લા એકાદ દોઢ વર્ષથી કોરોના મહામારીના કારણે મેળાઓ બધા બંધ છે, પણ તમે પહેલાં ગયેલા હશો મેળામાં. તો મેળામાં તમે ઘણો બધો આનંદ કર્યો હશે, ઘણી બધી વસ્તુઓ ખરીદી હશે, ઘણા બધા ચકડોલમાં બેઠા હશો, આઈસ્ક્રીમ ખાધી હશે, બહુ મજા કરી હશે. તો આપણે ફરીથી અત્યારે મેળામાં જઈશું. મેળામાં તમને અહીંયા શું શું દેખાય છે? તો મેળામાં દુકાનો દેખાય છે, સ્ટોર દેખાય છે. પહેલો છે અહીંયા પ્રણામ રમકડાની દુકાન, અહીંયા છે હર્ષ આઈસ્ક્રીમ સેટર, અને અહીંયા છે સોનુ મીઠાઈની દુકાન. તો એ રમકડાની દુકાન છે, આઈસ્ક્રીમ સેન્ટર છે, મીઠાઈની દુકાન છે. અને બીજું શું શું નજરે પડે છે? તો અહીંયા ચકડોળ છે, જેમાં બધા ચકડોળમાં બેસેલા છે. અહીં નટ છે, નટ દોરડા પર ચાલે છે, અને હાથમાં લાકડી છે. રમકડાની દુકાન આગળ બાળકો રમકડા ખરીદી રહ્યા છે. આઈસ્ક્રીમની દુકાન આગળ લોકો આઈસ્ક્રીમ ખાઈ રહ્યા છે, અને મીઠાઈની દુકાનમાં મીઠાઈ ખરીદી રહ્યા છે. અહીંયા ફરકડીવાળો છે, ચકડીવાળો છે, અહીંયા એક બાળક ચકડી ખરીદે છે. અહીંયા મદારી છે, મદારીના હાથમાં ડુગડુગી છે, તે વગાડે છે અને પોતાનો જે સાપનો ખેલ છે તે બતાવી રહ્યો છે. અહીં ફુગ્ગાવાળો છે, તે ફુગ્ગા વેચે છે, અને એક બાળક છે તે ફુગ્ગા ખરીદી રહ્યો છે. અહીંયા નાના બાળકો માટે ચકડોળ છે, જેમાં નાના બાળકો બેસેલા છે. અહીંયા બંગડીવાળી છે, એને વાદળ કહીએ છીએ આપણે આપણી ભાષામાં, તે અહીંયા બંગડી વેચે છે અને એક મહિલાને તે બંગડી પહેરાવી રહી છે. અહીંયા નાના બાળકો માટે જે છુકછુક ગાડી કહીએ છીએ, ટ્રેન કહેવાય છે, પણ બાળકો છુકછુક ગાડી કહે છે તે છે, અહીંયામાં નાના બાળકો અહીં બેસેલા છે. અને બીજા બધા લોકો મેળામાં આનંદથી ફળી રહ્યા છે. તો આપણે આ ચિત્ર જોયું, જે તમે મેળામાં જાઓ છો તો તમે મેળામાં જોવો છો, અને તમારા પુસ્તકમાં તમે આ ચિત્ર અત્યારે જોઈ રહ્યા છો. તો પાછળ એનો અભ્યાસ અધ્યાય છે, ભાષા સચેતા છે કે સામાન્ય શબ્દ છે, અને નીચે જે લીટી કરવાની હોય છે, કયો શબ્દ સાચો છે, જે માન્ય શબ્દ છે તે, જે સાચો શબ્દ છે તે, રમકડા અને અહીંયા છે રકમડા. તો કયો સાચો શબ્દ છે? અહીંયા રમકડા. મેરો અને મે અળો, તો મેળો એ સાચો શબ્દ છે. ચકરડી અને ચકરડી, તો સાચો શબ્દ કયો છે? તો ચકરડી. ચકડોર અને ચકડોળ, તો ચકડોળ છે એ સાચો શબ્દ છે. આઈસ્ક્રીમ અને આઈસ્ક્રીમ, તો આ જોડણી ખોટી છે એટલે આ સાચો છે આઈસ્ક્રીમ. ફરકડી અને ફ અળકડી, તો આ તો ફળ, તો ખાવાના ફળ થઈ ગયા એટલે આર્યું આવશે ફરકડી. મદારી અને મદાડી, તો મદારી વાળો શબ્દ છે સાચો શબ્દ છે. લાકરી અને લાકડી, તો લાકડી વાળો શબ્દ કેવો છે? સાચો છે. અહીંયા શબ્દો આપેલા છે, વાક્ય આપેલા છે, અને એના શબ્દો બધા આડાવડા ક્રમમાં ગૂંથેલા છે. એમાંથી આપણે સાચો શબ્દ બનાવવાનો છે, સાચું વાક્ય બનાવવાનું છે. શબ્દને ક્રમમાં ગોઠવીને આખું સાચું વાક્ય બનાવવાનું છે, સામાન્ય વાક્ય, સાદું વાક્ય બનાવવાનું છે એનું. અહીંયા પહેલું છે, લઈ જાઉં આજે મેળામાં, ચાલો હું તમને. તો અહીંયા બધા શબ્દના ક્રમ આડાવડા ગોઠવેલા છે, તો આપણે સાચા ક્રમમાં ગોઠવવાના છે. તો આવશે અહીંયા કે ચાલો આજે હું તમને મેળામાં લઈ જાઉં. શું આવશે? કે ચાલો આજે હું તમને મેળામાં લઈ જાઉં. બીજા નંબરનું છે, મેળામાં મજા કરીશું જઈ. મેળામાં મજા કરીશું જઈ, તો એનો સાચો જવાબ થશે કે મેળામાં જઈ મજા કરીશું. મેળામાં જઈ મજા કરીશું. ત્રણ નંબરનું છે, દુકાનો છે મેળામાં ઘણી, તો સાચો જવાબ છે મેળામાં ઘણી દુકાનો છે. મેળામાં ઘણી દુકાનો છે. જે ચાર નંબરનું છે, અહીંયા ચકર ચકર ફરતી છે ચકડોળ મેળામાં, તો મેળામાં ચકર ચકર ફરતી ચકડોળ છે. મેળામાં ચકર ચકર ફરતી ચકડોળ છે. પાંચ નંબર,
એક ફુગ્ગા વાળો વેચે છે ફુગ્ગા રંગબેરંગી. તો જવાબ આવશે એક ફુગ્ગા વાળો રંગબેરંગી ફુગ્ગા વેચે છે. એક ફુગ્ગા વાળો રંગબેરંગી ફુગ્ગા વેચે છે. 6 નંબર, દોરડા પર નટ લાકડી ચાલે છે લઈને. તેનો જવાબ છે કે નટ લાકડી લઈને દોરડા પર ચાલે છે. 7 નંબર, સાપનો ખેલ બતાવે છે મદારી. સાપનો ખેલ બતાવે મદારી છે. તો જવાબ આવશે કે મદારી સાપનો ખેલ બતાવે છે. 8 નંબર, આઈસ્ક્રીમની માણી રહ્યા છે મજા લોકો કેટલાક. તો જવાબ આવશે કેટલાક લોકો આઈસ્ક્રીમની મજા માણી રહ્યા છે. કેટલાક લોકો આઈસ્ક્રીમની મજા માણી રહ્યા છે. 9 નંબર છે, વિવિધ છે મીઠાઈઓ મીઠાઈની દુકાનમાં. તો જવાબ આવશે મીઠાઈની દુકાનમાં વિવિધ મીઠાઈઓ છે. 10 નંબર, રમકડા ખરીદી રહ્યા છે બાળકો કેટલાક. તો જવાબ આવશે કેટલાક બાળકો રમકડા ખરીદી રહ્યા છે. કેટલાક બાળકો રમકડા ખરીદી રહ્યા છે. અહીંયા પ્રશ્નો આપેલા છે. પ્રશ્ન 3માં પ્રશ્નો છે જે આપણે આગળ શીખી ગયા છે ચિત્રમાં, કે મેળામાં કેટલી દુકાનો દેખાય છે તેના નામ કહો. તો મેળામાં 3 દુકાનો દેખાય છે, એક સોનું મીઠાઈ દુકાન, બીજી હર્ષ આઈસ્ક્રીમ સેન્ટર અને 3 છે પ્રણામ રમકડાની દુકાન. પ્રશ્ન 2, દોરડા પર ચાલતા નટના હાથમાં શું છે? તો દોરડા પર ચાલતા નટના હાથમાં શું હતું? લાકડી છે. તો શું આવશે જવાબમાં? શૂની જગ્યાએ લાકડી છે. મદારી શું વગાડે છે? મદારી ડુગડુગી વગાડે છે. કેટલાક બાળકો રમકડા ખરીદી રહ્યા છે? તો 2 બાળકો રમકડા ખરીદી રહ્યા છે. અહીંયા આપણો અભ્યાસ હતો અને સ્વાધ્યાય છે. સ્વાધ્યાય તમારે તમારી નોટબુકમાં લખવાનું છે. અભ્યાસ સ્વાધ્યાય બંને તમારે ગુજરાતની નોટબુક બનાવવાની છે અને એ ગુજરાતી નોટબુકમાં અભ્યાસ અને સ્વાધ્યાય તમારે લખવાના રહેશે. ચલો મિત્રો, આવજો.